મોરબી ઝૂલતા પુલની ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશને ચોંકાવી દીધા છે આ ઘટનાથી રાજ્યમાં અનેક જગ્યાએ આવેલા પુલની ચર્ચાઓ પણ શરૂ થઈ છે અમદાવાદમાં આવેલા અટલ બ્રિજમાં લોકોની ક્ષમતા મુજબ જ પરમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે વડોદરામાં પણ બે ઝુલતા પુલ આવેલા છે જેમાં એક ઝૂલતો પુલ એવો છે કે જે નથી નગરપાલિકાએ બનાવ્યો કે પછી નથી સરકારે બનાવ્યો પરંતુ અહીંના સ્થાનિકોએ સ્વેચ્છાએ પુલ બનાવ્યો છે શહેરના કૃષ્ણનગરના લોકોએ વિશ્વામિત્રી નદીની ખાડી પર ઝૂલતો પુલ બનાવ્યો છે

અહીંયા ગાડી છે ને લાકડાનો બ્રિજ છે અમારે અમારે પાણી ભરીને બી અહીંથી જ જવાનું ને પાણી ભરીને અહીંથી જવાનું નાનીમાં એટલા મોટા મોટા મગર છે હવે વચ્ચે થોડાક દિવસ પહેલાં જ એક મોટી બકરી મગર ખેંચી ગયો હવે નાના નાના છોકરાઓ રમતા રમતા તઈ ગાડી રમે હવે કઈ ટાઈમ પર છોકરું ઉઠાઈ જાય આજે બકરીને નહીં છોડી તો કાલે છોકરોને બી લઈ જાય અમને એટલો જીવનો જોખમ છે અહીંયા ગાડી પણ હવે કેટલું અમે કરીએ છે બધું જેટલા જેન આવે છે ને જેટલા જણ એ બધાને જ અમે લોકો કહે છે કે અમને ખાલી સુવિધા ખાલી પલની કરી આલો પણ કોઈ સાંભળતું નથી હવે ખાલી અમારે એટલું જ કહેવાનું છે કે હવે આટલું ખાલી અમને રસ્તો બનાવી આલો કેમ કે અમે જેવા અમે જીવ કેવા રીતના રહીએ છીએ ને અમારું મન જાણે છે અત્યારે અમારે એટલી તકલીફ પડે છે ચોમાસામાં છે ને વરસાદ આવે છે ને તો પાણી આવે છે આખો બ્રિજ તળાઈ જતો રહે છે ને એવા મોટા મોટા જ મગરો અંદર પડે છે અમે લોકો અંદર અંદર જ અમે લોકો ફર્યા કર્યા છે અમારે જવાનો રસ્તો જ બંધ થઈ જાય છે અમારે જવું કઈ ગાડી અમે નાના નાના બચ્ચા લઈને ક્યાં ક્યાં જઈએ એના કરતાં બી ખરાબ લાગે છે કેમ કે જો જ્યાં ત્યાં રસ્તો બનાયેલો તેવો અમને બી એટલું કરી કરેલો ત્યાં તો નદી હતી પણ અહીંયા તો મોટા અમારા જીવા જેટલો એટલો જોખમમાં છે મોટા મોટા મગર જેટલા એટલા ફરે છે અમે કેવી રીતના રહ્યા છીએ ને અમારું મન જાણે છે કોને કોને રજૂઆત કરી અમે બધા કેટલા જણને કરી છે અમે લોકોએ બધા વોટિંગ આવે છે ને તો બધા હા 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 કરે છે પછી કોઈ જ નહીં આવતું જોવા વોટિંગ નું પતી જાય એટલે પછી કોઈ જોવા જ નહીં આવતું આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામે જે ચિંતા વ્યક્ત કરી હતી અને પાલિકા સત્તાધીશોને નહીં રહેતા લોકોને સુવિધા પૂરી પાડવા માટે આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારના નગરસેવકે પહેલાં વિચારવું જોઈએ જ્યારે નેતાઓ ચૂંટણી સમયે મતની ભીખ માંગવા આવે છે ત્યારે પણ નેતાઓના સમસ્યા દેખાતી નથી સત્તાધીશોએ એના લોકો માટે મજબૂત બ્રિજ બનાવી આપવો જોઈએ અથવા તો કઈક અલગ વ્યવસ્થા કરી આપવી જોઈએ વધુમાં તો એ જણાવ્યું હતું કે કૃષ્ણનગરના રહીશોની આ સમસ્યા માટે મેયરને પણ રજૂઆત કરવામાં આવશે અને જો કોઈ નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે મોરબીમાં હાલ ઝૂલતો બ્રિજ તૂટી જવાથી અનેક નાગરિકોના મૃત્યુ થયા છે ત્યારે શહેર સ્માર્ટ સિટીમાં આપ જોઈ શકો છો નાગરવાડા વિસ્તારમાં વિશ્વામિત્રી નાડું છે ત્યાં એક બ્રિજ છે આ બ્રિજ લોખંડના સળિયાનો લાકડાના પાટિયાનો પાઇપોથી બનાવેલો વેલ્ડિંગ કરેલો બ્રિજ છે ને આ અહીંના કૃષ્ણનગરના રહીશો દ્વારા બનાવવામાં આવેલો આ ઝૂલતો બ્રિજ છે હાલમાં જે ગોઝારી ઘટના મોરબીમાં બની છે તેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ સત્તાધીશો વહેલામાં વહેલી તકે જાગે અને આ કૃષ્ણનગરના રહીશો માટે એક બ્રિજને તો કંઈક નવું આયોજન કરવામાં આવે કારણ કે આ બ્રિજના નીચે જોવા જઈએ તો મસ્ત મોટા મગરો છે અને મગરોના કારણે નાગરિકોને અવરજવર કરવાની તકલીફ પડે છે સાથે સાથે તમામ લોકોને અહીંયા ઉપર પાણી ભરવાવું પડે છે જે બ્રિજ છે એના પરથી અવરજવર બરાબર કરી શકતા નથી એક બાજુ સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરનાર આ વિસ્તારના નગરસેવકો ક્યાં છુપાઈને બેઠા છે ધારાસભ્યને શું દેખાતું નથી સાંસદ સભ્ય ક્યાં છે અમારે તમામ સત્તામાં બેઠેલા સત્તાધીશોને વિનંતી છે કે આ કૃષ્ણનગરના રહીશો માટે વહેલામાં મળી કે બ્રિજ બનાવવામાં આવે નહીં તો અન્ય કોઈ પણ સુવિધા કરવામાં આવે તેવી અમારી માંગ છે અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલાયકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ